તારીખ 7 સપ્ટેમ્બર, આજનો દિન મહિમા દામોદર બોટાદકર. સુમધુર ગીતોથી ગુજરાતી સ્ત્રીઓને કંઠે વસેલા દામોદર ખુશાલદાસ બોટાદકર. મીઠા મધુને મીઠા મેઉલારનો, એ મીઠા મધુને મીઠા મેઉલારનો, જેથી મીઠી તે મોરી વાત જોયા જનની જનની જોડ સખી નહીં જડે રે. દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ઈસવીસન 1870માં બોટાદમાં થયો હતો. આર્થિક પરિસ્થિતિને અનુકૂળ થવા વેપાર કર્યો, વૈદ્યુ કર્યું, પણ આખરે તો શિક્ષકનો વ્યવસાય જ અપનાવ્યો. તેમનું કાવ્યફલક કુટુંબ જીવન પૂરતું સીમિત હોવા છતાં ગૃહજીવન અને ગ્રામ્ય જીવનના તળપદા ભાવોને એમણે મોહક રીતે ગાયા છે. કવિ બોટાદકરે કલ્લોલીની, સ્રોતસ્વીની, નિર્જરીણી, રાસ તરંગીણી અને શૈવલીની એમ 5 કાવ્ય સંગ્રહોમાં લગભગ 210 જેટલા કાવ્યો ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યા છે. ઉર્મિલામાં લક્ષ્મણના વન જવાના પ્રસંગને મઢી લેતું સુંદર ઉર્મિશીલ ખંડકાવ્ય પણ આપ્યું. કવિની વિશેષતા એ છે કે એમના નારી જીવનના વિવિધ રૂપોના ગીતો માતા, ભાભી, બહેન, કન્યા, નણંદ, સાસુ, પ્રૌઢા વગેરે નારી જીવનના સામાજિક સંબંધો અને અવસ્થાઓને મધુર ઢાળમાં સુંદર રીતે રજૂ કર્યા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ, મીઠલડી માવલડીએ આણા મોકલ્યા રે, જેવા મધુર ગીતો ભાવથી છલોછલ કરી મૂકે છે. બોટાદકરે તેમની કવિતામાં પ્રણય અને મૈત્રીના ભાવોને સારા પ્રમાણમાં ગાયા છે, પણ એથી વધુ એમણે ગૃહજીવનના ભાવોને વધારે મધુરતાથી ગાયા છે. તારીખ 7 સપ્ટેમ્બર 1924ના રોજ તેમનો દેહવિલય થયો, પણ ગુજરાતી સાહિત્ય ચિરકાળ માટે એમના ગીતોથી ગુંજતું રહેશે. જોડ સખી નહીં જડે રે.